નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો, સુપર 1-2-3 સિરીઝના આજના લેક્ચરમાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પરબિડી નંબર 33 લેવાનું છે. એમાં આગળ વધીએ એ પહેલા ગઈકાલે જે પરબિડી નંબર 32 હતું તેમાં જે વિદ્યાર્થીઓએ સારું કામ કરીને મોકલેલ છે તે પૈકી આપણે આજે આ બે વિદ્યાર્થીઓને બેસ્ટ વર્ક એવોર્ડ માટે સિલેક્ટ કરેલ છે. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, તમે પણ રેગ્યુલર પ્રિપરેશન કરો છો તો ખાસ કરતા રહેજો, કન્ટિન્યુ રાખજો. બરાબર, આગળ વધીએ એ પહેલાં આપણે આપણા સૂચનોને તો ખાસ ફોલો કરતા રહીશું. મિત્રો, રોજ યાદ અપાવું છું એટલે ખાસ ભૂલાય નહીં, એની કાંઈક અગત્યતા છે એટલે જ તમને ખાસ રોજે રોજ યાદ કરાવું છું. બરાબર છે. આગળ વાત કરીએ મિત્રો આજના પ્રશ્નોની, તો સૌ પ્રથમ મિત્રો આજના જે બે પ્રશ્નો સિલેક્ટ થયા છે એ બંને ચેપ્ટર નંબર 4 સિલેક્ટ થયેલ છે. બરાબર છે, પ્રાજનનિક સ્વાસ્થ્યમાંથી. હવે મિત્રો, આજના જે બે પ્રશ્નો છે એ બે રીતે અગત્યના છે. મોટા પ્રશ્નો તરીકે 3-3 ગુણમાં તો પૂછાય જ છે, ઘણી વખત પૂછાઈ ગયેલા પણ છે, પરંતુ એમસીક્યુ માટે એટલે કે એમસીક્યુ પ્રકારના જે પ્રશ્નો છે એના માટે પણ આ બે પ્રશ્નો બહુ અગત્યના છે. કારણ કે નીટ ગુજકેટમાં જે પ્રકારની પ્રિપરેશન જરૂરી હોય છે તેમાં આ પ્રશ્નોમાંથી એકાદ પ્રશ્નો તો દર વખતે પૂછી શકાતો હોય. બરાબર છે, તો એ બાબતે આજના પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. પહેલો પ્રશ્ન લખીએ તો પ્રશ્ન છે, IUD એટલે શું, તેના પ્રકાર અને અસરો જણાવો. મિત્રો, સૌ પ્રથમ માર્કિંગ સ્કીમની વાત કરીએ તો આ 3 ગુણનો પ્રશ્ન હોવાથી આપણે સૌ પ્રથમ IUDની વ્યાખ્યા એટલે કે તેની સમજૂતી આપશો અને તેનું ફૂલફોર્મ આપશો એટલે 1 ગુણ મળશે. ક્લિયર, વ્યાખ્યા અને ફૂલફોર્મનો 1 ગુણ. બરાબર, ત્યારબાદ તેના પ્રકાર અને ઉદાહરણ સાથે આપશો તો એનો પણ 1 ગુણ મળશે, અને તેની અસરો વિશેની માહિતી આપશો તો તેનો અલગથી 1 ગુણ પ્રાપ્ત થશે. બરાબર છે. મિત્રો, અહીં તમારે કોપર્ટીની એક ઇમેજ આપેલી છે એ આકૃતિ પણ દોરવાની થશે. બરાબર છે, પરંતુ એનો આમ તો જોઈએ તો 0.5 ગુણ હોય, પરંતુ એને આપણે અલગથી ગુણ આપતા નથી. જો બીજી કોઈ જગ્યાએ ગુણ કપાતા હોય તો એનો ગુણ મળી શકે, એટલે એ બાબતે ચાયત રાખવી કે આકૃતિ ખાસ દોરી લેવી. બરાબર છે. અને મિત્રો, આ જે પ્રશ્ન છે તેમાંથી નીટ રિલેટેડ જે પ્રશ્નો પૂછાય છે તે તમારી સ્ક્રીન પર છે, તો એને પણ ખાસ જોઈ લેજો. ક્લિયર. તો મિત્રો, હવે બીજા પ્રશ્નની વાત કરીએ તો આજનો જે બીજો પ્રશ્ન છે એ પણ 3 ગુણનો પ્રશ્ન છે. એની વાતમાં આગળ વધીએ તો સૌ પ્રથમ તમારે આ પ્રશ્નમાં આકૃતિને દોરવાની રહેશે. બરાબર છે, અને માત્ર 2 ટૂંકી વ્યાખ્યા આપવાની છે. એવો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન છે, વંધ્યીકરણ પદ્ધતિને આકૃતિ સહ વર્ણવો 3 ગુણ. મિત્રો, વંધ્યીકરણ પદ્ધતિ છે ને, સૌ પ્રથમ તમારે વંધ્યીકરણ એટલે શું એની માહિતી આપવાની થાય, ત્યારબાદ પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી એ બંનેનો 0.5 ગુણ મળશે. બરાબર છે, એમાં તમારે વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી શબ્દોનો પણ ઉલ્લેખ ખાસ કરવો. બરાબર, એ ઉપરાંત બંનેની આકૃતિ તમારે દોરવાની થશે. બરાબર છે, કે જેમાં વાઢકાપની ક્રિયા મારફતે શુક્રકોષના વહનનો માર્ગ અને અંડકોષના વહનના માર્ગને કટ કરીને અટકાવેલો છે, એટલે કે વાસેક્ટોમી કે ટ્યુબેક્ટોમી કરેલી છે. બરાબર છે, તો એની આકૃતિ પણ તમારે દર્શાવવી પડશે અને બંને આકૃતિનો 1-1 ગુણ પ્રાપ્ત થશે. બરાબર છે, ટૂંકમાં વ્યાખ્યા કે શબ્દ સમજૂતીના 0.5 અને બંને આકૃતિનો 1-1 ગુણ, એ રીતે તમારે તૈયારી કરવાની છે. મિત્રો, આ પ્રશ્નમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે વાસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી જે શબ્દ છે, જે વંધ્યીકરણની પદ્ધતિ છે, એ વિકલ્પ માટે અતિશય કામના છે, તો એ બાબતને ભૂલાઈ નહીં, ખાસ ચાયત રાખજો. બરાબર મિત્રો, આ બીજો પ્રશ્ન છે એ બીજા પ્રશ્નમાંથી નીટ રિલેટેડ જે પ્રશ્નો પૂછાય છે એ પણ અહીં તમારી સ્ક્રીન પર છે, એ પણ જોઈ અને ખાસ અભ્યાસ કરજો. ક્લિયર. તો મિત્રો, આજ પૂરતું આટલું જ રાખવાનું થાય છે. રેગ્યુલર તૈયારી ખાસ કરતા રહેજો, જરા પણ એક પણ વિડીયો મિસ ન થાય, એક પણ પ્રશ્ન મિસ ન થાય, ખાસ જોજો. બરાબર છે, તો આજ પૂરતું આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા પરબિડીયામાં નવા પ્રશ્નો સાથે મળીશું. તો ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.